કીમ નજીક આવેલા મોટા બોરસરા ગામની જીઆઈડીસીમાં આવેલ અક્ષર ટેક્સટાઇલ કંપનીના કામદારોની રૂમમાંથી એક પરપ્રાંતીય યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કીમ નજીકના મોટા બોરસરાની અક્ષર ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતો એક પરપ્રાંતીય લિંગરાજ વિજય પ્રધાન નામનો ઇસમ નાઇટ શિફ્ટની નોકરી કરી ગયા બાદ પોતાના રૂમમાં ગયો હતો. જોકે તેની રૂમમાંથી ધુમાડો નીકળતા અન્ય કામદારોએ દોડી આવી બંધ દરવાજો તોડી નાખી ખોલતા તેમાંથી લિંગરાજ પ્રધાનની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે રૂમમાંથી કેરોસીન, પ્રાઇમસ અને અન્ય ચીજવસ્તુઓ પણ સળગેલી હાલતમાં હોવાથી મૃતક લિંગરાજે આપઘાત કર્યો કે પછી પ્રાઇમસ ફાટતા લાગેલી આગમાં તેનું મોત નીપજ્યું છે તે માટે ઘણા તર્ક વિતર્કો ઉભા થયા છે. આ બનાવ અંગે કીમ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. गौतम नायक गौतम, जिस तरह से आपकी कंपनी में जो हादसा हुआ है उसको आप पहचानते हैं, कैसे हुआ? उसको तो पहचानता है लेकिन वो कैसे हुआ? क्या नाम है? लिंगराज प्रधान. कितने साल से काम कर रहा था, कौन सी कंपनी में? अक्षर टेक्सटाइल में. और ये कैसे हुआ? उसका रात पाली था और नाइट ड्यूटी था. हाँ. वो रात को कहाँ गया मालूम नहीं पड़ा. सुबह देखा तो घर से धुआं निकाल रहा था. अच्छा, फिर पुलिस को फोन किया? हाँ, सेट ने पुलिस को फोन किया. मालूम नहीं कैसे हुआ है? वो तो मालूम नहीं हम लोग को. धुआं जब निकला हम लोग गया दरवाजा देखा वो तो जला हुआ पड़ा था.